સ્ટુડન્ટ આજના લેકચરની અંદર જૈવ અણુઓમાં આપણે જોવાનું છે પ્રાથમિક તેમજ દ્વિતીય ચયાપચયકો બરાબર પ્રાઇમરી એન્ડ સેકન્ડરી મેટાબોલેટ્સ વિદ્યાર્થી મિત્રો આપણે જૈવ અણુઓ વિશે જોયું જેની અંદર પ્રોટીન લિપિડ એમિનો એસિડ કાર્બોહાઇડ્રેટ ન્યુક્લિક એસિડ આવા બધા અણુઓનો સમાવેશ થાય છે જેની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો આજે જે વણુઓ છે એનું જીવંત સજીવોમાં હાજરી હોય છે આપણે જે વણુઓ એટલે શું તો કે એવા સંયોજનો એવા કાર્બનિક સંયોજનો કે જે જીવંત સજીવોમાં જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે જીવંત સજીવો છે એની અંદર કોઈ એક જ સંયોજન કોઈ એક જ કાર્બનિક સંયોજન જોવા મળતું નથી પરંતુ આજે જીવંત સજીવો છે એમાં અસંખ્ય નાના મોટા સંયોજનો જોવા મળે છે તો એક જીવંત સજીવમાં ઘણા બધા એવા જેવણુઓ અથવા તો એવા કાર્બનિક સંયોજનો છે જે સજીવોમાં જોવા મળતા હોય છે અને આ જે જીવંત સજીવો છે એનું રસાયણ વિજ્ઞાનમાં અલગીકરણ કરવામાં આવે છે એટલે કે કોઈ પણ જીવંત સજીવ છે એની અંદર કોઈ પણ જૈવણુ છે એનું આપણે અલગીકરણ રસાયણ વિજ્ઞાનમાં કરી શકીએ છીએ તદ ઉપરાંત આજે જીવંત સજીવોમાં જે જીવ અણુઓ જોવા મળે છે એનું નિર્માણ એટલે કે કોઈ પણ કેટલાક જીવણુઓ સજીવોની સંરચના દ્વારા નિર્માણ કરવામાં આવે છે એટલે કે જે સજ જીવણુઓ છે એ સજીવો દ્વારા એની બોડીમાં બનતા હશે પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય કે સુક્ષ્મજીવ હોય દરેક સજીવોની અંદર નિર્માણ પામતા હોય છે અને કેટલાક એવા પણ જે જીવણુઓ છે કે જે વનસ્પતિઓ દ્વારા સંશ્લેષિત કરવામાં આવે છે તો અહીંયા દરેક સજીવની અંદર જેવ અણુઓનું નિર્માણ થતું હોય છે બરાબર ધારો કે કોઈ પ્રોટીન છે અથવા એમિનો એસિડ છે તો આ બધાય એમિનો એસિડ પ્રોટીન જે કેટલાક પ્રોટીન બોડીની અંદર બનતા હોય છે જેને આપણે અનાવશ્યક અથવા તો સોરી એમિનો એસિડ નું એક્ઝામ્પલ લઈ લો કેટલાક એમિનો એસિડ જે આપણા બોડીમાં એનિમલ હોય અથવા તો વનસ્પતિ હોય એની અંદર એની બોડીમાં જો બનતા હોય એમિનો એસિડ તો એવા એમિનો એસિડ ને અન આવશ્યક એમિનો એસિડ કહેવાય અને કેટલાક એમિનો એસિડ એવા હોય કે જે બહારથી ખોરાકના સ્ત્રોત તરીકે લેવામાં આવે છે તો એવા એમિનો એસિડ ને આવશ્યક એમિનો એસિડ કહેવાય તો આવી રીતના કેટલાક જે કાર્બનિક દ્રવ્યો છે જે છે સજીવની અંદર નિર્માણ પામતા હોય છે તો આવા જે વણુઓ છે એને શું કહેવાય ચયાપચયકો કહે છે બરાબર તો દરેક જીવણુઓ છે એને શું કહેવાય ચયાપચયકો કહેવાય અચય એટલે કે નિર્માણ પામવું અને અપચય એટલે કે વિઘટન થવું કેટલાક સોરી કેટલાક દ્રવ્યો છે કાર્બનિક જીવણુઓ છે એનું નિર્માણ થતું હશે તો કેટલાક કાર્બનિક દ્રવ્યો છે એનું વિઘટન થતું હશે તો આવી રીતના ચયાપચયની જે ક્રિયા છે એ સજીવમાં સતત ચાલુ રહેતી હોય છે તો આવા જેવણુ છે એને શું કહેવાય ચયાપચયકો કહે છે ચય મતલબ નિર્માણ પામવું અથવા સંશ્લેષણ થવું અને અપચય એટલે વિઘટન થવું તો અહીંયા સંશ્લેષણ થવું કોઈ પણ તત્વનું સોરી કોઈ પણ પદાર્થનું સંશ્લેષણ થતું હશે તો સામે બીજા કોઈ પદાર્થનું વિઘટન પણ થતું હશે એના વિશે તમે ચયાપચય વિશે તમે ચેપ્ટર નંબર એક ની અંદર જોવાનું છે બરાબર અત્યારે જે વણુઓ છે એ શું છે ચયા છે એટલું યાદ રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ જે ચયા છે એ બે પ્રકારના ચયા જોવા મળે પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીય ચયાપચયકો એમ બે પ્રકારના ચયાપચયકો સજીવની અંદર જોવા મળે તો વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક ચયાપચયકોની વાત કરીએ સૌ પ્રથમ તો પ્રાથમિક ચયા કેવા અણુઓનો અથવા તો 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 કેવા પદાર્થોનો સમાવેશ થાય છે એની વાત કરીએ પ્રાથમિક ચયા પચયકો સજીવો દ્વારા નિર્માણ પામે છે અથવા તો સજીવો દ્વારા બહારથી ખોરાકના સ્ત્રોત તરીકે લઈને એનો વપરાશ કરવામાં આવે છે તો સૌપ્રથમ જે પ્રાથમિક ચયાપચયકો છે એ દરેક ચયાપચયકોનું જે કાર્ય છે એનાથી આપણે પરિચિત હોઈએ છીએ તો પ્રાથમિક ચયાપચયકોનું કાર્ય જ્ઞાત હોય છે એટલે કે આપણે જે દેહ ધાર્મિક ક્રિયાઓ છે એની અંદર કયા પ્રકારનો ભાગ ભજવે છે પ્રાથમિક ચયાપચયકો એનાથી આપણે બધા જ પરિચિત હોઈએ છીએ એવું કેવું હોય કે કોઈ પણ જે પ્રાથમિક ચયા છે એના કાર્યથી આપણે પરિચિત બરાબર અને અને દરેક પ્રાથમિક ચયા એની જે દેહ ધાર્મિક ક્રિયા છે એની અંદર મહત્વનો ભાગ ભજવતા હશે બરાબર તો પ્રાથમિક ચયાપચયકોને વ્યાખ્યાયિત કર્યું હોય તો પ્રાથમિક ચયાપચયિકોમાં એવા પદાર્થોનું અથવા એવા કાર્બનિક દ્રવ્યોનો સમાવેશ થશે કે જેના કાર્યથી આપણે બધાએ પરિચિત થઈશું એટલે કે એનું કાર્ય જ્ઞાત કાર્ય હશે જેમ કે અને બીજું તો કે દેહ ધાર્મિક ક્રિયાઓમાં આ જે પ્રાથમિક ચયાપચયકો છે એનું મહત્વનો ભાગ ભજવતા હશે જેની અંદર પ્રાથમિક ચયાપચયિકોની વાત કરીએ તો કોનો સમાવેશ થશે હાઇડ્રોજન કાર્બન ઓક્સિજન નાઇટ્રોજન સલ્ફર સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ અને સિલિકોન તો આ જે તત્વો છે એ પ્રાથમિક જયા અંદર સમાવેશ થાય છે એની સિવાય જો બીજી રીતે કેવું હોય તો આ દરેક તત્વો છે એ કંઈક ને કંઈક સંયોજન ભેગા મળીને નવા પદાર્થનું નિર્માણ કરતા હોય છે જેમ કે પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીનની અંદર શું આવેલું હોય છે તો નાઇટ્રોજન કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન જેવા તત્વો જોવા મળે છે તો અહીંયા પ્રાથમિક ચયા પચયકોમાં કોનો સમાવેશ થશે તો પ્રાથમિક ચયાપચયકોમાં પ્રોટીન એમિનો એસિડ કાર્બોહાઈડ્રેટ લિપિડ અને ન્યુક્લિક એસિડ તો આ જે તત્વો છે એ શું છે પ્રાથમિક ચયાપચયકો

પ્રોટીનનું એક તમને એક્ઝામ્પલ આપવું કે આપણે પ્રોટીનનું એક કાર્ય છે કોષ રસપટલ કોષ રસપટ્ટલ વિશે આપણે ચેપ્ટર નંબર આઠ ની અંદર આપણે કોષ રસપટ્ટલની સંરચના વિશે અભ્યાસ કરેલો છે તો આ કોષ રસપટ્ટલ સેનું બનેલું છે પ્રોટીન અને લિપિડ

દેહ ધાર્મિક ક્રિયામાં પણ ઘણો બધા ભાગ ભજવે છે તો આવી રીતના પ્રોટીનના કાર્યથી આપણે પરિચિત છીએ એટલે એને પ્રાથમિક એમિનો એસિડની વાત કરીએ તો એનાથી તો તમે પરિચિત છો કે એમિનો એસિડ કોનું નિર્માણ કરે પ્રોટીનનું નિર્માણ કરે છે એવી જ રીતના કાર્બોહાઈડ્રેટની અંદર સર કરા લઈ લઈએ ગ્લુકોઝ છે સુક્રોઝ છે માલ્ટોઝ છે ગ્લાયકોજન છે આ બધી જે શર્કરા છે એ શું છે કાર્બોહાઈડ્રેટ બરાબર જેની અંદર એક એક્ઝામ્પલ આપું ગ્લુકોઝનું તો આ જે ગ્લુકોઝ છે મોનોમર છે અને શ્વસન ક્રિયામાં શક્તિ ઉત્પન્ન કરે છે બરાબર અને આ જે ગ્લુકોઝ છે એની અંદર ગ્લુકોઝ છે એ શક્તિ મેળવવા માટેનું એક મહત્વનો સ્ત્રોત છે

સજીવોમાં દેહ ધાર્મિક ક્રિયાઓમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે તો આવા જે તત્વો આવા જે પદાર્થો છે એને શું કહેવાય પ્રાથમિક ચયાપચેયકો કહે છે જ્યારે દ્વિતીયક ચયાપચેયકો ની વાત કરીએ તો દ્વિતીયક ચયાપચેયકો એટલે કે એવા કે જેમાં સૌપ્રથમ પ્રથમ દ્વિતીયક ચયાપચયકોના કાર્યથી આપણે અજ્ઞાત હોઈએ છીએ દરેક દ્විතિયક છાયા પદછેયકો છે એનું કાર્ય આપણને ખ્યાલ હોતો નથી તો સૌપ્રથમ જે દ્විතિયક છાયા પદછેયકો છે કોને કહેવાય તો એના કાર્યથી આપણે અજ્ઞાત હોઈએ છીએ બીજું તો કે આ જે દ્විතિયક છાયા કેવી રીતના નિર્માણ પામે છે તો કેટલિક વનસ્પતિ એની સિવાય ફૂગ અને કેટલાક સૂક્ષ્મ જીવો જેમાં આજે કેટલીક વનસ્પતિઓ છે ફૂગ છે અને કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા આ દ્વિતીયક ચયાપચયકો નિર્માણ પામે છે એક્ઝામ્પલ તરીકે લઈએ તો વનસ્પતિની અંદર કોઈ ગુંદરની વાત કરી લઈએ તો આ જે ગુંદર છે એ દ્વિતીયક ચયાપચયક છે જે વનસ્પતિઓ દ્વારા નિર્માણ પામે છે અહીંયા દ્વિતીયક ચયાપચયકો વનસ્પતિ ફૂગ કે સૂક્ષ્મ જીવો દ્વારા નિર્માણ પામતી હશે જેની અંદર એક સાદુ અને સરળ એક્ઝામ્પલ લઈએ તો ગુંદર આ ગુંદર છે એ કોના દ્વારા નિર્માણ પામે વનસ્પતિ દ્વારા નિર્માણ પામે અને આ જે ગુંદર છે વનસ્પતિ માટે કોઈ જ કાર્યમાં આવતો નથી વનસ્પતિના કોઈ કાર્યમાં આ ગુંદર છે ભાગ ભજવતો નથી એટલે કે આ વનસ્પતિ માટે આ ગુંદર છે વેસ્ટ મટીરિયલ છે અહીંયા વનસ્પતિ માટે ગુંદર છે એ શું છે એક વેસ્ટ મટીરિયલ છે જેનો ઉપયોગ આપણે આર્થિક રીતે દ્વિતીય છયા પચયકો છે જે વનસ્પતિ ફૂગ કે સૂક્ષ્મજીવો દ્વારા નિર્માણ પામતા હોય છે અને આ જે સજીવો છે વનસ્પતિ ફૂગ કે સૂક્ષ્મજીવો દ્વારા જે નિર્માણ પામે છે એ દ્વિતીયક ચયાપચયકો વનસ્પતિ વેસ્ટ મટીરિયલ હોય છે એનો કોઈ ઉપયોગ એમને થતો નથી પરંતુ આ જે વેસ્ટ મટીરિયલ છે એનો ઉપયોગ મનુષ્યોના કલ્યાણ માટે કેટલીક આર્થિક અગત્યતા માટે કરવામાં આવે છે તો એવા પદાર્થોને આપણે શેમાં મૂકવામાં આવે છે દ્વિતીયક ચયા પચયકો જેમ કે આલ્કો આલ્કો પ્રતિજૈવિક દ્રવ્યો જે ફૂગ દ્વારા નિર્માણ પામશે રંગીન રંજક દ્રવ્યો જે વનસ્પતિઓ દ્વારા નિર્માણ પામે છે એની સિવાય પરફ્યુમ ગુંદર મસાલા આ દરેક જે વસ્તુ છે જેને આપણે દ્વિતીય ચયપચયકો છે એ વનસ્પતિ ફૂગ કે સૂક્ષ્મ જીવો દ્વારા નિર્માણ પામે છે જેનું કાર્યથી આપણે અજ્ઞાત હોઈએ છે પરંતુ એનું અમુક વસ્તુ જે છે મનુષ્યના કલ્યાણ માટે આપણે આર્થિક અગત્યતા આર્થિક અગત્યતા માટે ઉપયોગ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો બીજું આપણે દ્વિતીયક ચાયા પચયો કોનો કોનો સમાવેશ થશે એની વાત કરીએ તો તમારી ટેક્સબુકમાં એક ટેબલ આપેલું છે જેની અંદર કેટલાક દ્વિતીયક ચાયાપચયકો જોવા મળે છે જેની અંદર રંજક દ્રવ્યોમાં જોઈએ તો કેરીટીનોઇડ્સ અને એન્થોસાય રંજક દ્રવ્યોનો આપણે પ્રકાર ચેપ્ટર નંબર આઠમાં જોઈ ગયેલા છે જેની અંદર ક્લોરોફિલ એ ક્લોરોફિલ બી ઝેન્થોફિલ કેરીટીનોઇડ્સ અને એન્થોસાયન્સ આવા બધા જ રંજક દ્રવ્ય જોવા મળતા હતા પરંતુ એમાંથી ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી એ રંજક દ્રવ્ય વનસ્પતિઓમાં ખોરાકના સંશ્લેષણ માટે એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવતું હતું એની અંદરથી આ જે કેરીટીનોઇડ્સ અને એન્થોસાયનિન છે એ શું છે દ્વિતીય ચયાપચયકો છે એવી જ રીતે આલ્કોલોની અંદર જોઈએ તો આજે આ અને માર્ડિન એ પણ શું છે 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 આ દરેક વસ્તુ વનસ્પતિ તો ફૂગ દ્વારા અથવા તો કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા નિર્મિત થયેલ છે બરાબર અને આ દરેક વસ્તુ છે એ ફૂગ વનસ્પતિ કે સૂક્ષ્મ જીવ હોય એમાં એનું વેસ્ટ મટીરિયલ તરીકે હોય છે મતલબ એને કઈ કાર્યમાં ભાગ ભજવતું એની જે દેહ ધાર્મિક ક્રિયા છે એની અંદર ભાગ નથી ટર્પેન ટર્પેનોઇડ્સ જોઈએ તો અને મોનોટર્પી આવશ્યક તેલ જેની અંદર લેમન ગ્રાસ તેલ ટોક્સિન માં એબ્રિન અને રિઝિન માં કોનકેનેલીન એ ડ્રગ્સની અંદર વાત કરીએ તો વિનબ્લાસ્ટીન કુરકુકુમિન કુરકુમિન બરાબર પોલિમર પદાર્થમાં રબર ગું ચપચકો છે વિદ્યાર્થી મિત્રો આથી પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીયક ચયાપચયકો વાત અને પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીક ચયાપચયકોને તફાવત જોઈએ તો પ્રાથમિક ચયાપચયકોનું કાર્ય કેવું છે જ્ઞાત કાર્ય છે જે દે ધાર્મિક ક્રિયાઓમાં મહત્વનો ભાગ ભજવે છે જ્યારે દ્વિતીય ક્ષયા પચયકો છે એનું દરેક કાર્યથી આપણે જાણતા નથી બરાબર દરેકનું કાર્ય નથી જાણતા પરંતુ કેટલાક એવા દ્રવ્યો જેમ કે રબર કેટલીક ઔષધિ મસાલા અને પરફ્યુમ અને રંજક દ્રવ્યો તો આ જે દૃત્યક છયાપદચયકો છે એનો આપણે ઉપયોગ મનુષ્યના કલ્યાણ માટે કરીએ છે આમ જે દૃત્યક છયાપદચયકો છે એ કેટલીક આર્થિક અગત્યતા ધરાવે છે બરાબર તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક છયાપદચયકો અને દૃત્યક છયાપદચયકોની વ્યાખ્યા અને એનું એક્ઝામ્પલ તમને લોકોને આપવામાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો આનો 2 માર્ક્સમાં તફાવત પણ પૂછી શકે પ્રાથમિક ચયાપથ ચયકો અને દ્વિતીય ચયાપત ચયકોનો તફાવત આપો એવી રીતના પણ ક્વેશ્ચન કરી શકે બરાબર